पंचमहाल जिला जांबुघोड़ा गाम में मनरेगा योजना अंतर्गत करवामां आवता कामों में भारे भ्रष्टाचार करवामां आव्या होवाना आक्षेपो स्थानिको द्वारा करवामां आवी रह्या छे। अनेक कामों मात्र ने मात्र कागळ पर ज करीने मोटा पाये सरकारी नाणानो दुर्व्यय करीने भ्रष्टाचार करवामां आव्या होवाना आक्षेपो थई रह्या छे। ग्राम्य विस्तारना लोकोने घरे बैठा रोजगारी मळी रहे जेथी स्थळांतर अटकावी शकाय अने आवा कुटुंबोने जीवन निर्वाह माटे सुरक्षिततानी तको वधे ते माटे आवा गरीब ग्रामीण कुटुंबोने वर्षना 100 दिवसनी रोजगारी पूरी पाडती राष्ट्रीय ग्रामीण रोजगार बाहेंधरी योजना एटले के मनरेगा योजना आजे गरीब श्रमिकों माटे नहीं परंतु आ योजनानो अमलीकरण करावानी जेओनी जवाबदारी छे तेवा अधिकारीओ अने तेवा कर्मचारीओनी सुखाकारीनुं साधन बनी गई छे। पंचमहाल जिला जांबुघोड़ा तालुका पंचायत खाते आ योजना अमलीकरण अधिकारी अने कर्मचारी ग्राम पंचायतों सरपंचो अने सभ्यों साथे मळी आ योजना ने गरीब श्रमिकों माटे नहीं परंतु पोताना आर्थिक विकास माटे चलावी रह्या होवानुं जाणवा मळी रह्युं छे। तालुकाना गामडाओमां आ योजना हेठळ करवामां आवेला अनेक कामों मात्र ने मात्र कागळ पर बोली रह्या छे, वास्तवमां विकास देखाय नथी रह्यो तेवुं लोको जणावी रह्या छे। पंचमहाल जिलाना जांबुघोड़ा तालुकामां करा ग्रुप ग्राम पंचायत आवेली छे अने तेना भाणपुरी गामे 2,80,000 रुपयाना खर्चे ग्राम पंचायत द्वारा 2020 मां एक रोड बनावामां आवेलो छे, RCC रोड। परंतु ए स्थळे CC रोड बन्यो नथी एवुं ग्रामजनोनुं कहेवुं छे। काका, हा, अहींया 2020 मां जे 2,80,000 रुपयाने खर्चे CC रोड बन्यो छे એ બન્યો છે? સાચી બહેનો, તો ક્યાંથી ક્યાં સુધીનો આ રસ્તો બનેલો એવું બતાવે છે? એ ચોપડાની અંદર બતાવતો હશે પણ હાલમાં એ તો નથી બનેલો। શું નામ છે તમારું? વર્ધનભાઈ રામસિંહભાઈ બારિયા। આ 2020 રોડ બનાવવામાં જાહેર તો થયેલો છે, ગોરધન રામસિંહના ઘરથી મોહન સીતાના ઘર સુધી રોડ બોલે છે મનરેગાના લિસ્ટમાં, પણ અહીંયા બનાવેલો નથી। તો આ રોડની કામગીરી કોના દ્વારા કરવામાં આવેલી? એવું આ રોડની કામગીરી સરપંચ છે, સભ્ય છે, એ લોકોના હાથમાં હોય। તાલુકાની કરા ગ્રુપ ગ્રામ પંચાયતના ગામડાઓમાં આવા અનેક કામોમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનું લોકો જણાવી રહ્યા છે। કંજીપાની ગામે બનાવવામાં આવેલા CC રોડ સહિત અનેક કામો ગાયબ હોવાનું જાણવા મળ્યું છે। સરકારના વિકાસ પોર્ટલ પર કામગીરી જોવા મળી છે પરંતુ સ્થળ પર કોઈ નક્કર કામગીરી કરવામાં જ નથી આવી, તો પછી આવા બોગસ કામોમાં વપરાયેલું મટીરિયલ ક્યાં વાપરવામાં આવ્યું અને જે કામો વાસ્તવિકમાં થયા જ નથી એ કામોની મજૂરી આખરે કોને ચૂકવવામાં આવી, આવા અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। આમજનોનું કહેવું છે કે આ માર્ગ બનેલો છે, મનરેગામાં બનેલો છે, 2,80,000 ખર્ચ કરીને બનાવવામાં આવેલો છે, પણ આ જગ્યા પર રોડનું કામ થયેલું નથી। આ જગ્યા છે જ્યાં દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એ દ્રશ્યો છે આ પાક્કા RCC રોડના કે જે ભાનપુરી ગામે બનાવવામાં આવેલો છે ગ્રામ પંચાયત દ્વારા 2020, અને તે પણ 2,80,000 માતબર રકમ ખર્ચો કરીને। પરંતુ એ રોડનો લાભ આજે પણ અહીં રહેતા નાગરિકોને અથવા તો લોકોને મળેલો નથી। સરકારશ્રીની વેબસાઇટમાં મનરેગા અંતર્ગત આ રોડની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવેલી છે 2019-20 ગ્રાન્ટમાંથી, અને એ રોડ છે જ્યાં આપણે શરૂઆત કરી ત્યાંથી અત્યારે આ સામે જે દ્રશ્ય જોવામાં આવે છે ત્યાં સુધીનો આ પાક્કો રોડ અત્યારે બોલે છે। અને અહીંયા ગ્રામજનોનું પણ કહેવું છે કે અહીંયા આ રોડ નથી બન્યો એટલે ક્યાંક ને ક્યાંક મનરેગા યોજનાની અંદર કરા ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય એવું સ્પષ્ટપણે જણાઈ આવે છે। અને ગ્રામજનોના સાથે વાત કરતા તેઓએ એવું પણ કહ્યું છે કે કરા ગ્રુપ ગ્રામ પંચાયતના કંજીપાની ગામ છે, ફૂલપરી છે, ભાનપુરા છે, ભાનપુરી છે, આ તમામ ગામોની અંદર મનરેગા અંતર્ગત જે કંઈ પણ કામો કરવામાં આવ્યા છે એમાં આવા અનેક કામો એવા છે જે યાદીની અંદર બતાવે છે, બોલે છે, એની અંદર લાખો રૂપિયાનું મટીરિયલનું બિલ પેમેન્ટ કરવામાં આવ્યું છે, લાખો રૂપિયાનું લેબર ચૂકવવામાં આવ્યો છે, પરંતુ ત્યાં સ્થળ ઉપર ઘણા બધા એવા જે કામો છે કે જેનું ચૂકવણું થઈ ગયું છે, એનું પેમેન્ટ થઈ ગયું છે, પરંતુ એ કામો સ્થળ ઉપર જોવા નથી મળી રહ્યા। જાંબુઘોડા તાલુકાની માત્ર કરા ગ્રામ પંચાયતમાં જ મનરેગા યોજના હેઠળ વર્ષ 2019-20 પોણા 3 કરોડ રૂપિયા વિકાસના કામો કરવા માટે મટીરિયલ પાછળ વપરાયા, તો વર્ષ 2020-21 કોરોના કાળ દરમિયાન આ પંચાયતમાં જે વિકાસના કામો થયા તે કામો કરવા માટે 1,60,00,000 મટીરિયલ વપરાયું। ચાલુ નાણાકીય વર્ષમાં માત્ર 2 માસમાં જ મનરેગા હેઠળ આ પંચાયતમાં 1,25 કરોડનું મટીરિયલ વાપરીને વિકાસના કામો કરી દેવામાં આવ્યા છે। જો સ્થળ પર કામગીરી થઈ જ નથી તો લેબરના નાણાં ક્યાં જાય છે? રેતી કપચી અને સિમેન્ટ જેવું મટીરિયલ કોણ ખાઈ ગયું તે સમગ્ર બાબત તપાસનો વિષય છે। ગ્રામજનોનું કહેવું છે કે
આ માર્ગ બનેલો છે, મનરેગામાં બનેલો છે, 2,80,000ના ખર્ચ કરીને બનાવવામાં આવેલો છે, પણ આ જગ્યા પર રોડનું કામ થયેલું નથી. હું કેમેરામેનને કહીશ કે રસ્તો બતાવશે. જે આ જગ્યા છે જ્યાં દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, એ અત્યારે ગ્રામ પંચાયતના દફતરે અને સરકારશ્રીના મનરેગાના જે કામો છે, ઓનલાઈન જે કામો બતાવે છે, તેની અંદર આ આખો એક રોડ બતાવે છે. જે અત્યારે આપણે આ દ્રશ્યો જોઈ રહ્યા છે, એ દ્રશ્યો છે આ પાકા RCC રોડના, કે જે ભાનપુરી ગામે બનાવવામાં આવેલો છે ગ્રામ પંચાયત દ્વારા 2020માં, અને તે પણ 2,80,000ની માતબર રકમ ખર્ચો કરીને. પરંતુ એ રોડનો લાભ આજે પણ અહીં રહેતા નાગરિકોને અથવા તો લોકોને મળેલો નથી. આ દ્રશ્યો છે એ જ રોડના, જેથી આપણે વોકિંગ કરીને આપણે બતાવવામાં આવે છે કે આ દ્રશ્ય છે આ એ રોડના, કે જે 2,80,000ના ખર્ચે અહીંયા રોડ બનાવ્યો છે ગ્રામ પંચાયતે. હું વધારે નજીકથી આગળના દ્રશ્યો બતાવીશ કે જ્યાં પાકો RCC રોડ અત્યારે બતાવે છે. સરકારશ્રીની વેબસાઇટમાં મનરેગા અંતર્ગત આ રોડની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવેલી છે 2019-20ની ગ્રાન્ટમાંથી, અને એ રોડ છે જ્યાં આપણે શરૂઆત કરી ત્યાંથી અત્યારે આ સામે જે દ્રશ્ય જોવામાં આવે છે ત્યાં સુધીનો આ પાકો રોડ અત્યારે બોલે છે. પરંતુ અહીંયા આ રોડ બનેલો નથી, આપ જોઈ શકાય છે અહીંયાથી. અને અહીંયા ગ્રામજનોનું પણ કહેવું છે કે અહીંયા આ રોડ નથી બન્યો. આપણે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું, એમાં પણ અહીંયા જોવા મળ્યું છે જે સ્થળ છે પાછળથી મારે છે કે આ બાજુ સુધીનો જે રસ્તો છે ત્યાં બનેલો નથી રોડ, અને આજે પણ ગ્રામજનોને તેનો લાભ નથી મળતો. એટલે ક્યાંક ને ક્યાંક મનરેગા યોજનાની અંદર કરા ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય એવું સ્પષ્ટપણે જણાઈ આવે છે. અને ગ્રામજનોના સાથે વાત કરતા તેઓએ એવું પણ કહ્યું છે કે કરા ગ્રુપ ગ્રામ પંચાયતના કણજીપાની ગામ છે, ફૂલપરી છે, ભાનપુરા છે, ભાનપુરી છે, આ તમામ ગામોની અંદર મનરેગા અંતર્ગત જે કાંઈ પણ કામો કરવામાં આવ્યા છે એમાં આવા અનેક કામો એવા છે જે યાદીની અંદર બતાવે છે, બોલે છે, એની અંદર લાખો રૂપિયાનું મટીરિયલનું બિલ પેમેન્ટ કરવામાં આવ્યું છે, લાખો રૂપિયાનું લેબર ચૂકવવામાં આવ્યો છે, પરંતુ ત્યાં સ્થળ ઉપર એક પણ ઘણા બધા એવા જે કામો છે કે જેનું ચૂકવણું થઈ ગયું છે, એનું પેમેન્ટ થઈ ગયું છે, પરંતુ એ કામો બોલતા નથી અથવા તો ત્યાં સ્થળ ઉપર જોવા નથી મળી રહ્યા. GTV સાથે પંચમહાલ પુષ્પેન્દ્રસિંહ રાઠોડ. GTV ન્યૂઝ, હાલોલ.